नमस्कार दर्शक मित्रों, रियल न्यूज में आपनो स्वागत छे। જોઈએ આજના સમાચાર, ત્યાર પહેલા એક નજર હેડલાઇન પર। આપની વધુ એક યાદી જાહેર, 12 ઉમેદવારના નામ જાહેર કરાયા। પાટીદાર ચહેરા અલ્પેશ ને વરાછા તો ધાર્મિક ને ઉલપાડથી લડાવાશે। 19 થા યુવતીને સ્પામાં ધકેલી સેક્સ વર્કર બનાવનાર સ્માઇલી વીઆર મોલથી ઝડપાઈ। ડભોલીના ફાર્મ હાઉસમાં લગ્નમાં ગયેલા ઝવેરીના મોપેડમાંથી રૂપિયા 23.15 લાખની મત્તાની બેગની ચોરી। પુણામાં ઝઘડા બાદ પત્નીની હત્યા કરીને પતિ રૂમને તાળું મારી ફરાર। શહેરના રાંદેર વિસ્તારમાં યોજાયો એકતા સંમેલન તથા સન્માન સમારોહ। આવતીકાલે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, ગ્રહણ દરમિયાન તમામ ધાર્મિક અનુષ્ઠાન તેમજ મંદિરો રહેશે બંધ। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જે રીતે નજીક આવી રહી છે, એ રીતે આમ આદમી પાર્ટી ધીમે ધીમે પોતાના ઉમેદવારોની યાદીઓ પણ જાહેર કરી રહી છે। ત્યારે આજે આપ દ્વારા વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે। એમાં સુરતથી આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ 12 નામની યાદી જાહેર કરી છે, જેમાં પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ચહેરા એવા અલ્પેશ કથિરિયાને સુરતની વરાછા બેઠક અને ધાર્મિક માલવ્યાને ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવશે। સુરતના ઉત્તર વિધાનસભા કાર્યાલય બીજો માળ નીલકંઠ ચેમ્બર સાઈબાબા મંદિર પાછળ કતારગામ દરવાજે ખાતેથી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને પાસમાંથી આપમાં જોડાયેલા અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવ્યા સહિતના આગેવાનોની હાજરીમાં આપની 11મી યાદી જાહેર કરવામાં આવી છે। આ યાદીમાં 12 નામ જાહેર કરવામાં આવ્યા છે। ભાજપના નેતા હાર્દિક પટેલના મિત્ર અને પાસકન વિનર અલ્પેશ કથિરિયા થોડા દિવસો અગાઉ જ આપમાં જોડાયા હતા। અરવિંદ કેજરીવાલની હાજરીમાં ભાવનગરના ગારેધારમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો। 14 મહિના જેલમાં રહેલા અલ્પેશ કથિરિયા પાસનો ચહેરો હતા, જે હવે આપમાં જોડાઈને વરાછા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે। આમ આદમી પાર્ટી દ્વારા આજે વધુ એક યાદી સાથે 12 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે। કુલ મળીને આમ આદમી પાર્ટીએ લગભગ ઓલમોસ્ટ બધા જ લગભગ 20 જેટલા ઉમેદવારો બાકી રહ્યા છે। આ સિવાય તમામ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે। હું સૌ ઉમેદવારોને શુભેચ્છા પાઠવું છું। આમ આદમી પાર્ટીએ ગ્રાઉન્ડ લેવલ ઉપર જબરજસ્ત પ્રચાર ચાલુ કર્યો છે, જેમાં કાર્યકર્તાઓ ડોર ટુ ડોર મહેનત કરી રહ્યા છે। સોશિયલ મીડિયાના યોદ્ધાઓ સોશિયલ મીડિયા પર પ્રચાર કરી રહ્યા છે। અમારા માનની રાષ્ટ્રીય નેતા શ્રી અરવિંદ કેજરીવાલજી, ભગવંત માન સાહેબ એ રોડ શોના માધ્યમથી પ્રચાર કરી રહ્યા છે। માનની ઈશુદાનભાઈ ગઢવી જે છે એ પદયાત્રા અને બજાર સંવાદના માધ્યમથી પ્રચાર કરી રહ્યા છે। અમારા બીજા તમામ અન્ય નેતાઓ જે છે એ બધા જ ખૂબ પ્રચાર કરી રહ્યા છે। લોકોનો જબરજસ્ત સપોર્ટ મળી રહ્યો છે, રિસ્પોન્સ મળી રહ્યો છે, જબરજસ્ત ઉત્સાહનો માહોલ લોકોમાં છે અને એવું લાગે છે કે આ વખતે સાવરણો છે એ ભાજપ કોંગ્રેસની ગંદકી સાફ કરી નાખશે અને પરિવર્તન લાવશે। શહેરના પોશ વિસ્તારમાં ચાલતા સ્પામાં દેહ વ્યાપાર અને ધંધા માટે થાઇલેન્ડની 19 યુવતીઓ સપ્લાય કરનાર સૂત્રધાર થાઇલેન્ડની સ્માઇલીને ક્રાઇમ બ્રાન્ચે પુરાવા એકત્ર કરી વેસુના વીઆર મોલના પાર્કિંગમાંથી પકડી પાડી છે। ક્રાઇમ બ્રાન્ચે સ્માઇલીનો કબજો ઉમરા પોલીસને સોંપ્યો છે। ઉમરા પોલીસે રવિવારે કોર્ટમાં સ્માઇલીને રજૂ કરતા લાજપુર જેલમાં ધકેલી દીધી છે। થાઇલેન્ડની ફટિયાડા ઉર્ફે સ્માઇલી કિડ કોફિન કુન નામે ઉમરા પોલીસમાં દેહ વ્યાપારના 3 ગુનાઓમાં વોન્ટેડ હતી। પોલીસ તપાસમાં સ્માઇલી થાઇલેન્ડથી 19 થા યુવતીઓને દેહ વ્યાપારના ધંધામાં સુરતમાં સ્પામાં સપ્લાય કરી હતી। મોટેભાગે સ્માઇલી સ્પામાં ભાગીદારી રાખી થાઇલેન્ડની યુવતીઓ પાસે વેશ્યાવૃત્તિ કરાવતી હતી। સ્પા ચલાવતા સંજય, સૂર્યા, કબીર, દિનેશ, કેતન અને હાર્દિક પટેલ સાથે સામાજિક સ્માઇલીની ભાગીદારી હોવાની આશંકા છે। ખરેખર ઉમરા પોલીસ સ્માઇલીની કોલ ડિટેલ્સની તપાસ કરાવે તે સ્પાના સંચાલકોને નામો બહાર આવ્યા છે। સ્માઇલી સામે પહેલીવાર ગુનો દાખલ થયો છે। તેનો મોબાઈલ નંબર અને તેની IMI નંબર મેળવીને તપાસ શરૂ કરી હતી। સ્માઇલી થા યુવતીને ફૂડ સપ્લાય કરતી હતી। રેસિડેન્સ, એડ્રેસ, સ્પાના કામનું સ્થળ, આ તમામ હકીકતો મેળવી પુરાવા એકત્રિત કરી ક્રાઇમ બ્રાન્ચે સ્માઇલીને દબોચી લીધી હતી। સ્માઇલી સુરતમાં રહીને થાઇલેન્ડની યુવતીઓને બોલાવતી હતી। થાઇલેન્ડની એક યુવતીને ઇન્ડિયા બોલાવવા માટે સ્માઇલીને
40,000 થી 50,000 નું કમિશન મળતું હતું, સાથે જ કેટલાક સ્પામાં સ્માઈલીની ભાગીદારી પણ જોવા મળતી હતી. અગાઉ જ્યારે સ્માઈલી સામે ઉમરા પોલીસમાં પહેલો ગુનો દાખલ થયો હતો ત્યારે સ્માઈલી થાઈલેન્ડ ભાગી ગઈ હતી. થોડા વખત પછી તે દિલ્હી આવી અને ત્યાં સ્પામાં થાઈ યુવતીને સપ્લાય કરતી હતી. સ્માઈલીને અગાઉ પોલીસે પકડી હતી, જોકે પાસપોર્ટમાં નામ અલગ હોવાથી તેને છોડી દેવામાં આવી હતી. ડભોલી ગામે ફાર્મ હાઉસમાં સંબંધીના લગ્નમાં ગયેલા ઝવેરીની મોપેડ ડિકીમાંથી દાગીના અને રોકડ રૂપિયા સહિત 23,75,000 ની બત્તાની ભેગની ચોરી થઈ છે. ડભોલી ગામે વણી ફાર્મ હાઉસની બહાર પાર્કિંગમાં મોપેડ મૂકી હતી. સિંગળપોર હરિદર્શનનો ખાડો શુભલક્ષ્મી હાઉસમાં રહેતા 26 વર્ષીય મનહરભાઈ તેજાણી 22 કેરેટના હીરાના 25 પેકેટ રૂપિયા 10,01,000ની રોકડ ડાયમંડ સિલ્વર 6 અંગૂઠી 7,00,000 રૂપિયાની 35 ગ્રામનું સોનાની લકી અને 1.45 લાખ 30 ગ્રામ સોનાની લગડી 1.30 લાખ 1.80 લાખ કિંમતની સોનાની રુદ્રાક્ષની માળા 5 ગ્રામ સોનાનું બિસ્કીટ 25,000ની કિંમતનું 35,000ની કિંમતના 3 મોબાઈલો અને બેંકના ડોક્યુમેન્ટ ક્રેડિટ કાર્ડ એટીએમ કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ સહિત 23.15 લાખની મત્તા બેગમાં મૂકી 4 ઓક્ટોબરે સાંજે સુમુલ ડેરી રોડ પર આવેલી દુકાનેથી ઘરે આવતા હતા. તેઓએ મોપેડની ડિકીમાં કિંમતી સામાનની બેગ મૂકી દીધી હતી. ઝવેરી ઘરે આવ્યો તો ઘરનું તાળું હતું અને પરિવારજનો ડભોલી ગામે વણી ફાર્મ હાઉસમાં લગ્નમાં ગયા હતા. આથી મોપેડની ડિકીમાં જોખમ રાખીને ઝવેરી ફાર્મ હાઉસમાં લગ્નમાં ગયા. આ અરસામાં ચોર ટોળકીએ મોપેડની ડિકીમાંથી 23.15 લાખની મત્તાનો બેગ તફડાવી ભાગી ગયા હતા. હાલમાં સિંગળપુર પોલીસે સીસીટીવી કેમેરાને આધારે તપાસ શરૂ કરી છે. પુણા ગામ સીતારામનગર સોસાયટીમાં પતિએ પત્નીની કરપીણ હત્યા કરી રૂમમાંથી બહારથી બંધ કરી નાસી ગયો હતો. રૂમની બહાર લોહીના ડાઘ અને બારીમાંથી મહિલાએ લોહી લુહાણ હાલતમાં જોઈ આસપાસના પાડોશીએ રૂમ માલિકને જાણ કરી હતી. બાદમાં માલિક અને પાડોશીએ રૂમનો દરવાજો તોડી અંદર જોતા એક મહિલાને હત્યા કરાયેલી લાશ પડેલી હતી. મહિલાને ગળા અને છાતી અને હાથ પર તીક્ષ્ણ હત્યાના ઘા મારેલા જોવા મળ્યા હતા. પાડોશી સોનીબેને પોલીસને જણાવ્યું હતું. 28 ઓક્ટોબરે ચંદ્રશેખર શર્મા અને તેની તે પત્ની સંગીતા રહેવા આવ્યા હતા અને રાત્રિના સમયે બંને ઝઘડો કરતા હોર્ન અવાજ આવતો હતો. થોડા સમય પછી પતિ ચંદ્રશેખર બહારથી રૂમની તાળું મારી જતો રહ્યો હતો. આ બાબતે પાડોશી મહિલાએ પતિને વાત કરી હતી અને તેના પતિએ મકાન માલિકને જાણ કરી હતી. મકાન માલિકે ચંદ્રશેખરને કોલ કરતા તેનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. પુણા પોલીસે હત્યારા પતિ ચંદ્રશેખર સદાનંદ શર્મા સામે ગુનો નોંધી તેને શોધવા માટે તજવીજ હાથ ધરી છે. આજરોજ ખાનગા સ્ટ્રીટ ખાનગા હોલ રાંદેર સુરત ખાતે એકતા પર કામ કરતા લોકોનું સન્માન સમારોહ ઇમ્તિયાઝભાઈ બોમ્બેવાલા, યુસુફભાઈ આઝમ તથા જુનેદભાઈ ઓરાવાલા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના વાકફ બોર્ડના ડાયરેક્ટર ઝહીર ગનીભાઈ કુરેશી તથા બધા ધર્મના ધર્મગુરુ ઉપસ્થિત રહ્યા હતા. એકતા પર કામ કરનાર શહેરના લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય ગૌરક્ષા મંચના સ્થાપક ધર્મેશભાઈ ગામીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ દ્વારા લવ જિહાદ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને લવ જિહાદને કારણે બંને કોમો વચ્ચે જે પણ ભેદભાવ વધી રહ્યો છે તે બાબતે મુસ્લિમ સમાજને આગળ આવવા માટે પણ અપીલ કરી હતી. દીકરી ગમે તેની હોય, પોતાના માતા પિતાને ખૂબ જ દુઃખ થતું હોય છે તો આવી બાબતોને લઈને મતભેદો ધર્મ વચ્ચે ન થાય એ બાબતે ખાસ ધ્યાન રાખવા માટે અપીલ કરવામાં આવી અને આયોજકશ્રીઓનો ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો કે આવા કોમી એકતાના સંમેલનો દરેક જગ્યા પર થવા જોઈએ. વધુમાં તેમણે સમગ્ર પ્રોગ્રામ રાખવા બદલ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. મંગળવારના રોજ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થશે. ભારતની પૂર્વ દિશાના શહેરોમાં પૂર્ણ ચંદ્રગ્રહણ અને બાકીના શહેરોમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે. ગ્રહણની શરૂઆત બપોરે 2:38 કલાકે થશે અને સાંજે 4:23 થી ઈટાનગરમાં ચંદ્રોદય સાથે જ ગ્રહણ જોવા મળશે. ચંદ્રગ્રહણનું સૂતક 9 કલાક પહેલા જ શરૂ થઈ જાય છે, એટલે સવારે 6 કલાકે ગ્રહણનો વેધ શરૂ થઈ જશે અને ગ્રહણ સાંજે 6:19 કલાકે પૂર્ણ થશે. 6:19 વાગ્યા પછી ઉપછાયા ચંદ્રગ્રહણ શરૂ થશે.
7:26 સુધી રહેશે। ત્યારે ગ્રહણ દરમિયાન તમામ ધાર્મિક અનુષ્ઠાન તેમજ મંદિરો બંધ રાખવામાં આવશે અને આ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય પણ વર્જિત છે અને આ દરમિયાન ખાસ બીમાર લોકો અને ગર્ભવતી સ્ત્રીઓએ ધ્યાન રાખવું જરૂરી છે। ગ્રહણ દરમિયાન પૂજા પાઠ કરવા જોઈએ નહીં, જો કે ગ્રહણ દરમિયાન મંત્ર જાપ અને દાન પુણ્યનું અનેક ગણ મહત્વ જ્યોતિષ શાસ્ત્રમાં માનવામાં આવ્યું છે। યોગેશ્વર મહાદેવ ના મહારાજ શ્રી દીપકભાઈ જોશી આવનારા ચંદ્રગ્રહણ માટેની માહિતી આપું કે ગ્રહણ આવે એટલે સૂર્યગ્રહણ હોય તો 12 કલાક પહેલા અને ચંદ્રગ્રહણ હોય તો 8 કલાક પહેલા એનો વેદ પ્રારંભ થતો હોય છે। તો વેદ પ્રારંભ થાય છે સવારના 6 કલાકે અને ગ્રહણ સ્પર્શ થાય છે બપોરે 2:30 કલાકે 2:30 કલાકે અને ગ્રહણ મધ્ય પર પહોંચે છે 4 કલાકે અને ગ્રહણનો મોક્ષ થાય છે સાંજે 6:30 કલાકે। એટલે સમજો કે સવારના 6 થી વેદ પ્રારંભ થાય અને સાંજે 6:30 સુધી જ્યાં સુધી મોક્ષ ના થાય ત્યાં સુધી ધર્મસ્થાનો બંધ રાખવામાં આવે છે, ભગવાનને ઢાંકી દેવામાં આવે છે અને અન્ન છે, જળ છે, ઘી છે, અનાજ છે એના અંદર દર્ભ મૂકવામાં આવે છે કે ગ્રહણની છાયા એના ઉપર લાગે નહીં, જેથી કરીને આપણું અન્ન બગડે નહીં ને આપણે જે ખોરાક ગ્રહણ કરીએ એનો ત્યાજ્ય કરવું પડે। જે રાંધેલું ખોરાક હોય સવારના બનાવ્યું હોય તો એ ખાઈ શકો નહીં। એટલે જે પણ બહેનો ગર્ભવતી હોય એમના માટે દૂધ ફળની છૂટ આપવામાં આવી છે કે દૂધ ફળ પર કોઈ ગ્રહણ લાગતું નથી અને એમણે સાથે ને સાથે દર્ભ રાખવાનું રહે છે। તો આવનારો ખગ્રાસ ચંદ્રગ્રહણ છે અને આ માસના અંદર બીજો ગ્રહણ છે એટલે અતિગ્રહણ ભારત હોય કે વિશ્વ માટે સારા સંકેત નથી, પણ આ સારા સંકેત શુભ સંકેતમાં પરિવર્તન થાય એના માટે દરેક ભારતીયવાસી અને જે જે ગ્રહણને માન આપે છે એણે દરેકે સવારના 6 થી સાંજે 6:30 કલાકે મોક્ષ થાય ત્યાં સુધી જે તે ઈષ્ટને માનતા હોય એ ઈષ્ટના અવિરત જપ કરવા અને ગ્રહણમાં એટલું કીધું છે કે ગ્રહણમાં તમે એક જાપ કરો ને પણ ફળ મળે 1000 ગણું, અક્ષય તૃતીયા જેવું। અક્ષયમાં કેવું અક્ષય હોય એ જ રીતે ગ્રહણમાં પણ આપે કરેલા જાપ અસંખ્ય ફળ આપે। તો સવારના 6 થી સાંજે 6:30 કલાક સુધી આ ચાલુ રહેશે। સવારના 6 કલાકે વેદ લાગશે, બપોરે 2:30 કલાકે ગ્રહણ સ્પર્શ કરશે, 4:30 કલાકે ગ્રહણ મધ્ય આવશે અને સાંજે 6:30 કલાકે ગ્રહણ મોક્ષ થશે। જય મહાદેવ। રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત સરકારે ખાંડના નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો હતો, પરંતુ વર્ષ 2022-23 માટે સરકારે ખાંડ નિકાસ માટે પરવાનગી આપતા દક્ષિણ ગુજરાતની સુગર મિલો માટે 1.93 લાખ મેટ્રિક ટન ખાંડ નિકાસ કરવાનો માર્ગ મોકળો થયો છે। કેન્દ્ર સરકારે કુલ ઉત્પાદનના 18.2% લેખે ખાંડ નિકાસ કરવાની મંજૂરી આપી છે। ખાંડ નિકાસ કરવા માટે મંજૂરી મળતા આ વર્ષે સુગર મિલોને ખાંડના સારા ભાવ મળે તેવો આશાવાદ જોવા મળી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના સારા ભાવ મળશે તો સુગર મિલો ખેડૂતોને પણ શેરડીના સારા ભાવ આપી શકશે। દક્ષિણ ગુજરાતમાં શેરડી અને ડાંગર મુખ્ય પાક છે। સમગ્ર ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં જ સુગર મિલો આવેલી છે। બારડોલી, જલથાણ, મઢી, કામરેજ, સાયણ, ગણદેવી, કુકરમુંડા, મહુવા, વલસાડ, વટારિયા અને કોસંબા સહિતની સુગર મિલોમાં વર્ષે દહાડે લાખો ટન શેરડીનું પિલાણ થાય છે। દક્ષિણ ગુજરાતમાં મરોલી, તાપી સહિતની કેટલીક સુગર મિલો તો હજુ બંધ છે, ત્યારે વર્ષ 2022-23 માટે ખાંડ નિકાસ કરવા કેન્દ્ર સરકારે મંજૂરી આપતા સુગર મિલોને બુસ્ટર ડોઝ મળ્યો છે, કેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના સારા ભાવ મળશે। નવેમ્બરથી મે મહિના સુધી મિલો ખાંડની નિકાસ કરી શકશે। ખાંડ નિકાસ માટેનો જથ્થો પણ સરકારે નક્કી કરી દીધો છે। સરકાર નક્કી કરેલા જથ્થા કરતા વધુ ખાંડની નિકાસ કરી શકશે નહીં, તેમજ દર મહિને કેટલી ખાંડ નિકાસ કરી શકાશે તે પણ નક્કી કરી દેવામાં આવ્યું છે। સુગર મિલોએ ખાંડની નિકાસ કરતી વેળા સરકારના નિર્દેશોનું પાલન કરવાનું રહેશે। સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર આજની હેડલાઇન પર।
આપની વધુ એક યાદી જાહેર. બાર ઉમેદવારના નામ જાહેર કરાયા. પાટીદાર શહેર અલ્પેશ ને વરાછા, તો ધાર્મિક ને ઓલપાડથી લડાવાશે. 19 થા યુવતીને સ્પામાં ધકેલી સેક્સ વર્કર બનાવનાર સ્માઇલી વીઆર મોલથી ઝડપાઈ. ડભોલીના ફાર્મ હાઉસમાં લગ્નમાં ગયેલા ઝવેરીના મોપેડમાંથી ₹23.15 લાખની મત્તાની બેગની ચોરી. પુણામાં ઝઘડા બાદ પત્નીની હત્યા કરીને પતિ રૂમને તાળું મારી ફરાર. શહેરના રાંદેવ વિસ્તારમાં યોજાયું એકતા સંમેલન તથા સન્માન સમારોહ. આવતીકાલે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ. ગ્રહણ દરમિયાન તમામ ધાર્મિક અનુષ્ઠાન તેમજ મંદિરો બંધ રહેશે. હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.